નમસ્કાર, જેનેસ ટીમમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો કાંકરેજ તાલુકાના થરા પાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા પાયા વગરની દિવાલનું બાંધકામ ચાલુ હોવાથી લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે. આ દિવાલ સમયે ટકશે? પટમાં આવ્યા બાદ આજે કોંકરેજ તાલુકાના થરા નગરપાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય જાગોસર તરાવ નવા રોડ રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે. થરા નગરની જનતાએ લોકશાહી શાસન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કુલ 6 વોર્ડના 24 સભ્યોમાં 12 ભાજપ અને 12 કોંગ્રેસના સભ્યો ચૂંટ્યા હતા. આથી વિરોધ પક્ષની મજબૂત દેખરેખ હેઠળ થરા નગરમાં વિકાસલક્ષી ગ્રાન્ટો સારી ને ભ્રષ્ટાચાર મુક્ત વપરાય. શરૂઆતના તબક્કામાં કોંગ્રેસને, બીજા તબક્કામાં ભાજપ પ્રજાને એવી અનુભૂતિ થઈ રહી છે કે આવો ભાઈ હરખા આપણે બે સરખા. થરા પાલિકા તંત્ર દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટો હવે વાપરવી કયા તે એક મોટો મુદ્દો બની ગયો છે. તો આવી ગ્રાન્ટો પાછી મોકલવાથી નુકસાન પણ થાય, તેથી થરા રામાપીર મંદિરની બાજુમાં થરા પ્રાથમિક શાળા નંબર 2ની સામે રબારી વાસ આંબેડકર વાસની આગળના ભાગમાં આવેલ મોટી પાણીની ટાંકી પાણી સમ ચારે બાજુ થોડા વર્ષ પહેલાં સિમેન્ટના થાંભલાની પ્રોડક્શન દિવાલ બનાવેલી હતી, જેને અમુક લોકો ધીમે ધીમે લઈ ગયા કે તોડી નાખી. હવે છેલ્લા 2-3 દિવસથી આ થાંભલાઓ અને સિમેન્ટના પાટાની દિવાલ તોડીને ઈંટોના દિવાલ બનાવવાની પ્રક્રિયા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા જાહેર રોડ પરના આ દિવાલ બાંધકામ કોન્ટ્રાક્ટરની હિંમત અને પાલિકા તંત્રની વિશિષ્ટતાના કારણે પાયો ખોદાયો કે પૂરણ કર્યા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરતા લોકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ રહી છે. કેમ કે ચોમાસામાં પાણીના વેરની જગ્યાએ પાયા વગરની દિવાલ કોના ઇશારે બંધાઈ રહી છે તે સવાલ છે. બીજી બાજુ પ્રાથમિક શાળા નંબર 2 તેમજ આંગણવાડી કેન્દ્ર પાસે જો આ પાયા વગરની દિવાલ તૂટી પડશે તો બાળકોનો ભોગ લેશે ત્યારે જવાબદાર કોણ? શું પાલિકા બાંધકામ સુમતી સુપરવાઇઝર કે ચીફ ઓફિસરને આ દિવાલનું નિરીક્ષણ કરવામાં સમય મળશે ખરો? કે પછી જલા તારી રામા આ દિવાલના કોન્ટ્રાક્ટરને અમારી ZSTVના સંવાદદાતા પહોંચતા અને દિવાલ બનાવનારના કોન્ટ્રાક્ટરને પૂછતા કોન્ટ્રાક્ટર રઘુભાઈ ખત્રીએ અધૂત જવાબ આપતા કહેલ કે નગરપાલિકાને પૂછી આવો, તમારાથી જે થાય તે કરી લો, એવો જવાબ આપ્યો હતો. માનસી ચૌહાણ, ZSTV, થરા, કોંકરેજ.